અંદર પણ વધુ એક સ્કૂલની મનમાની સામે આવી છે। અમદાવાદની અંદર ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિરોધ કરવામાં આવ્યો। બાળકો સાથે ભેદભાવ મુદ્દે વાલીઓએ વિરોધ કર્યો। એફઆરસીની મંજૂરી વગર ફી વસૂલવાનો આરોપ છે। એક્સ્ટ્રા કોર્સ માટે અલગથી 1.60 લાખ ફી જે છે તે માંગવામાં આવી છે। વાલીઓએ ડીઓને પણ આ અંગેની ફરિયાદ કરી છે। હવે ક્યારે પગલાં લેવાય છે તે જોવાનું રહેશે, કેમ કે એક્સ્ટ્રા કોર્સ માટે કહીને અલગથી 1.60 લાખ રૂપિયા ફી જે છે તે આ શાળા દ્વારા માંગવામાં આવી રહી છે। અમદાવાદની ઇન્ટરનેશનલ સ્કૂલ કે જેની અંદર હાલ આ રીતેની એક્સ્ટ્રા ફી માંગવાને કારણે વાલીઓ જે છે તે વિરોધ કરી રહ્યા છે, કેમ કે ભણતર તો મળી રહ્યું છે પરંતુ એક્સ્ટ્રા કોર્સના નામે અલગથી 1,60,000ની ફી જે છે તે માંગવામાં આવી રહી છે। હાલ વાલીઓ દ્વારા વિરોધ કરીને ડીઓ જે છે તેમને ફરિયાદ કરવામાં આવી છે। જે રીતે અમદાવાદ હોય, ગાંધીનગર હોય, રાજકોટ હોય, સુરત હોય, તમામ શહેરોની અંદર જાણે હવે કે ખાનગી શાળાઓ જે છે તે બેફામ રીતે ફી વધારો કરી રહી છે, પોતાની મનમાની કરી રહી છે। બોડકદેવમાં આવેલી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલની મનમાની સામે આવી છે। વાલીઓ છે તેઓ એક આરોપ અને આક્ષેપ લગાવ્યો છે કે આજે અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ છે ત્યાં ઓપ્ટિન અને ઓપટાઉન કે જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓના ફી જે છે એટલે ઓપ્ટિન તો જે કોર્સ છે કોર્સના નામે 1,65,000 રૂપિયા જેટલી ફી છે લેવામાં આવી રહી છે અને સાથે સાથે ઓપઆઉટની વાત કરીએ તો 1,30,000 જેટલી ફી લેવામાં આવી રહી છે। એટલે વાલીઓનું કહેવું છે કે જે વિદ્યાર્થીઓને તેમને કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટીમાં નથી મૂક્યા તેમ છતાં પણ સ્કૂલ પ્રશાસન થકી તેમને બેસાડી રાખવામાં આવે છે અને ફી માટે દબાણ કરવામાં આવે છે। ક્યાંક એફઆરસીનો જે નિયમ છે નિયમ વિરુદ્ધ પણ ફી વસૂલતા હોય તેવી આક્ષેપ પણ વાલીઓ થકી કરવામાં આવ્યો છે અને આક્ષેપ થકી અત્યારે આપ જોઈ શકો છો કે આ જે ગેટ છે કોર્પોરેશનનો પ્લોટ આવેલો ગ્રાઉન્ડ આવેલું છે અને ગ્રાઉન્ડમાં અહીંયા આગળ કોઈ પણ લોકો પ્રવેશ ન કરે, કોઈ વાલીઓ પણ પ્રવેશ ન કરે એના માટે આવડું મોટું લોક છે એ મારી દેવામાં આવ્યું છે। આ બ્લોક જોઈ શકો છો કે મીડિયા જ્યારે અંદર પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે અહીંયા ઉભેલા જે ગાર્ડ છે તેમણે લોક મારી દીધું છે અને સ્પષ્ટ એમનું કહેવું છે કે જે સત્તાધીશો છે એ સત્તાધીશો થકી એવું કહેવામાં આવ્યું છે કે અંદર કોઈને પ્રવેશ ન આપો। એટલે સ્પષ્ટ મનમાની છે એ અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલની સામે આવી રહી છે અને ક્યાંક જે મેઇન એમનું જે નવું બિલ્ડિંગ બની રહ્યું છે આ નવું બિલ્ડિંગ જોઈ શકો છો। આ નવું બિલ્ડિંગનો ખર્ચ ક્યાંક વાલીઓ ઉપર મૂકતા હોય અને એ પ્રકારનો આક્ષેપ પણ વાલીઓ થકી કરવામાં આવે છે કે નવા બિલ્ડિંગ જે બનાવવામાં આવ્યું છે સ્કૂલનું એ બિલ્ડિંગનો ખર્ચ ક્યાંક વાલીઓ પાસેથી વધારવા લેવા માટે તે ફીમાં વધારો કર્યો છે અને ઓપટિન ઓપ આઉટની વાત કે જે વેકેશન દરમિયાન એક્સ્ટ્રા જે કોર્સિસ હોય છે એ કોર્સિસના નામે ખોટા રૂપિયા પડાવી ક્યાંક વિદ્યાર્થીઓને રોકી રાખે છે અને એને લઈને અત્યારે છે એ વાલીઓમાં રોષ દેખાઈ રહ્યો છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। એનરિચમેન્ટ પ્રોગ્રામ જે સ્કૂલ દ્વારા કરવામાં આવેલો છે જેમાં છોકરાઓને ઓપ્ટિન અને ઓપટઆઉટના ધોરણે ડિફરન્શિએટ કરવામાં આવ્યા છે અને એમના માટે બે વર્ગ જુદા કરવામાં આવશે અને એમને જુદી રીતે ટીચ કરવામાં આવશે જેનાથી બધા જ વાલીઓને પ્રોબ્લેમ છે। સ્કૂલની એફઆરસીની ફી છે એપ્રોક્સ 1,14,000 આજુબાજુની છે, જ્યારે એક્સ્ટ્રા એક્ટિવિટીની ફી છે 1,60,000 જેટલી, 35,000 પ્લસ જીએસટી છે, 1,60,000ની ફી છે જે એક્સ્ટ્રા એક્ટિવિટી પર છે। ફી સ્ટ્રક્ચર બે જણા માટે અલગ અલગ છે, જે એક્સ્ટ્રા કોર્સ છે એની એક્સ્ટ્રા ફીઝ એ લોકોએ કરેલી છે, જે એક્સ્ટ્રા કોર્સ ફીસ પે કરશે એ લોકોને એ લોકો એક્સ્ટ્રા એક્ટિવિટી અને એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી અલગ રીતે કરાવશે, પણ ઇન સ્કૂલ ટાઈમમાં જે સ્કૂલ ટાઈમમાં ના હોવું જોઈએ જેનો અમને વિરોધ છે। પણ અમે સ્કૂલમાં 5 જણા રજૂઆત કરી, અમે અમને કીધું કે તમે જેમ ઓપ્ટિન વાળા માટે એક ઓરિએન્ટેશન રાખ્યું એવું ઓપટઆઉટ વાળા માટે એક ઓરિએન્ટેશન રાખો અને બધાને એકવાર બોલાવો, પણ એ લોકો કહે છે કે અમે બોલાવીએ તો કેઓસ થાય છે અને ડિસ્કશન થતું નથી, બરાબર છે। ઇવેન્ચ્યુઅલી અમે એમને એટલે સ્કૂલ એના માટે ટાઈમ નથી કાઢી શકતી જે બી રીઝન હોય, પણ જો એમણે એકવાર જનરલાઇઝ બધાને અંદર બોલાવી લીધા તો કદાચ અત્યારે જે બહાર બધો કેઓસ દેખાય છે કે લોકો અનપ્લાન્ડ આવવું પડે છે એવું ના આવવું પડ્યું હોય। છોકરાઓ ઓપ્ટિન કરશે એમને અમે મેથ્સમાં, સાયન્સમાં, ઇંગ્લિશમાં અલગથી પ્રેક્ટિસ કરાવીશું, તો બે છોકરા જે ઓપ્ટિન નથી ને ઓપટઆઉટ નથી એના માટે આખું રોંગ છે કે એ છોકરા વધારે પ્રેક્ટિસ કરશે, અમારા છોકરા નહીં કરે અને પેપર તો એક જ નીકળશે, તો આ ક્યાંનો ન્યાય થવાનો છે? એમણે આ વસ્તુમાં જે ઓપ્ટિન કોર્સ છે જેના 1,45 પ્લસ જીએસટી માંગ્યું છે, તો જીએસટી એ નોન એજ્યુકેશન એક્ટિવિટી છે જે તમે સ્કૂલ અવર્સમાં રન ના કરી શકો, જે સ્કૂલના પ્રિમાઇસીસમાં તમે સ્કૂલ અવર્સમાં ના રન કરી શકો, તો શું થયું? આ વન ટાઈપ ઓફ પ્રાઇવેટ ટ્યુશન જેના માટે પેરેન્ટ્સ લડી રહ્યા છે પણ નથી કોઈ અમારું સાંભળી રહ્યું। 1,71,000 અલગથી માંગે છે ફી સિવાયના, ફી પ્લસ 1,71,000 રૂપિયા, અમારી ફી છે 1,65,000 પ્લસ ટર્મ ફી એટલે 1,75,000 છે,
હવે એ લોકો એના સિવાય એક 71 માંગી રહ્યા છે, પણ એ ઓપ્ટ આઉટ કરતા હોય એના માટે એડિશનલ ફીસ નથી, બરાબર છે, પણ એડિશનલ આર્સ પણ ના હોવા જોઈએ. જે ઓપ્ટિનના બચ્ચાઓ તમે 3:30 વાગ્યા સુધી બેસાડો છો, તો ઓપ્ટ આઉટના બચ્ચાને 3:30 સુધી બેસાડવાની શું જરૂર છે? એમને તો જલ્દી છોડી દો. અત્યારે ઓપ્ટિન અને ઓપ્ટ આઉટના બે પ્રોગ્રામ રાખવામાં આવેલ. ઓપ્ટિન એટલે કે જે સાદું ભણતર જે અત્યાર સુધી ભણાવે છે એનું 1,23,000 જે ફિક્સ આપે છે FRC ના રૂલ્સ પ્રમાણે છે. હવે એ લોકોએ બીજી સ્કૂલ અત્યારે જે બાજુમાં બની રહી છે એનો એપ્રોક્સિમેટ ખર્ચો 30 કરોડ રૂપિયા કહે છે. હવે એ એમનો ખર્ચો અમારા વાલીઓ પાસેથી ખર્ચ કરવાનો FRC ના એ લોકોના ભાઈ મંડળમાં ન આવે અને એ લોકોના હાઈકોર્ટના પિટિશનમાં એ લોકો ફસાય નહીં એ માત્ર માટે આ ઓપ્શનલ એનરિચમેન્ટ પ્રોગ્રામ રાખવામાં આવેલ. અને 1,60,000 + GST 1,71,000 મેં પહેલીવાર સાંભળ્યું છે કે ભણતરની ફીસ 1,23,000 જ્યારે ઓપ્શનલ કલ્ચરલ વસ્તુ કે એનરિચમેન્ટ પ્રોગ્રામ મેથ્સ લેબ છે કે જે પણ એક્ટિવિટીઝ છે એના 1,71,000. એટલે માત્ર ને માત્ર વાલીઓ પાસેથી પૈસા પડાવવાનો એક તસ્કો છે અને લોકોને લૂંટવા માટે છે. પણ જો આખરે કશું નહીં થાય તો અમે હાઈકોર્ટનો દરવાજો કકડાવીશું.